વાવાઝોડા બાદ પાલિકાએ બે દિવસના સર્વેમાં 1392 જર્જરિત મિલકતો શોધીને રિપેરિંગ તેમજ મકાન ઉતારી પાડવાની નોટિસ ફટકારી છે। સુરત શહેરમાં જર્જરિત મિલકતો અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાયો હતો। આ સર્વેમાં ગત વર્ષની તુલનામાં 270 મિલકતોનો વધારો થયો છે। બિસ્માર મિલકતો પૈકી 282 બિલ્ડિંગને ઉતારી પાડવાની નોટિસ ફટકારાઈ છે। સૌથી વધુ જર્જરિત બિલ્ડિંગ ઉધના અને રાંદેરમાં હોવાનું પાલિકાના આંકડાઓ કહે છે। બે દિવસ પહેલા પનાસ અને રાંદેરમાં જર્જરિત મકાનનો સ્લેબ નિંદ્રાધીન 5 બાળકો પર પડતા તેઓ ઘવાયા હતા। સપ્ટેમ્બર 2020માં રાંદેર રોડ પર જર્જરિત મિલકતનો સ્લેબ પડતા 3 મજૂરોના મોત થયા હતા। આ ઘટના બાદ પાલિકા કમિશનરે જર્જરિત બિલ્ડિંગોની રિપેરિંગ કે ઉતારી પાડવાની સૂચના આપી હતી। વાવાઝોડા બાદ પાલિકાએ બે દિવસમાં કુલ 1392 મિલકતો એવી શોધી હતી 1392 મિલકતો એવી શોધી હતી જેમાં 1010માં રિપેરિંગ શરૂ થયું નથી, જ્યારે 382 મિલકતોને ઉતારવાની નોબત આવી છે। કેટલીક મિલકતોમાં રિપેરિંગ કામ શરૂ કરાયું છે। જર્જરિત મિલકતોના સર્વેમાં ખાનગી મિલકતોની સાથે પાલિકા સંચાલિત 116 મકાન પણ ખૂબ જ જર્જરિત મળ્યા છે। આ મકાન પૈકીની 52 ઇમારતો એટલી હદે બિસ્માર છે કે તેને ઉતારી પાડવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે 114 બિલ્ડિંગને તાકીદે રિપેરિંગ કરવા નોટિસ અપાઈ છે। ब्यूरो रिपोर्ट SNI न्यूज सूरत।